भाजपा द्वारा सक्रिय कार्यकर्ता महासम्मेलन અને સ્નેહ મિલન બોડેલી ખાતે યોજાયું। गुजरात प्रदेश भारतीय जनता पार्टी द्वारा तमाम जिलाओं में सक्रिय कार्यकर्ताओं महासम्मेलन અને સ્નેહ મિલનનો कार्यक्रम યોજવા सूचना આપવામાં આવી હતી, જેમાં प्रदेश अध्यक्ष સી આર પટેલ અને ગુજરાતના मुख्यमंत्री ભૂપેન્દ્રભાઈ પટેલે लाइव वीडियो द्वारा જિલ્લાના प्रत्येक सक्रिय कार्यकर्ताओं ने मार्गदर्शन पूरु पड़शे। જેના ભાગરૂપે આજે છોટાઉદેપુર जिला भाजप द्वारा सक्रिय कार्यकर्ताओं महासम्मेलन બોડેલી खाते ફક્ત इंग्लिश मीडियम સ્કૂલના પટાંગણમાં રાખવામાં આવ્યું હતું, જેમાં છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી મંત્રી નિમિષાબેન સુથાર, સંખેડા ધારાસભ્ય અભિષીભાઈ તડવી, જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, જિલ્લા સંગઠન પ્રભારી રમેશભાઈ મિસ્ત્રી, જિગીશાબેન શેઠ, જિલ્લા અધ્યક્ષ રશ્મિકાંતભાઈ વસાવા, મહામંત્રી શંકરભાઈ ધર્મેન્દ્રસિંહ પરમાર, રાજેશભાઈ વડેલી, પૂર્વ ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા, પૂર્વ પ્રમુખ જશુભાઈ રાઠવા, મુકેશભાઈ પટેલ સહિત જિલ્લા તાલુકાના પદાધિકારીઓ અને 1243 સક્રિય કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમને સંબોધન કરતા प्रभारी मंत्री નિમિષાબેન સુથારે सरकार की कल्याणकारी योजनाओं नो प्रजाजनों लाभ लई तेमनी सुखाकारी वधारो थयो छे। गुजरात सरकार 2.43 लाख करोड़ बजेट विधानसभा में पसार करी प्रजाजनों की सुखाकारी में वधारो कर्यो छे, जेनो आवनारा दिवसों में प्रजाजनों की सुखाकारी में वधारो थशे। सक्रिय कार्यकर्ताओं ने बूथ में जईने सरकारी योजनाओं लाभ अपावा हांकल करी हती। ब्यूरो रिपोर्ट रिहान पटेल छोटाउदेपुर। अपना 6 एप्रिल એટલે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસના પૂર્વે આજના દિવસે ભારતીય જનતા પાર્ટીના સક્રિય સભ્યોને એમના સન્માન માટે ગૌરવ માટે કાર્ડ વિતરણનો કાર્યક્રમ આદરણીય ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી સી આર પાટીલ સાહેબ અને ગુજરાત રાજ્યના આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના આગેવાની હેઠળ આ કાર્યક્રમ 40 થી 41 જગ્યાએ ટેકનોલોજીના માધ્યમથી સ્ક્રીનના માધ્યમથી સૌ કાર્યકર્તા જોઈ શકે નિહાળી શકે તેનું આજે ખૂબ સારી રીતે સુંદર કાર્યક્રમ થયો અને એના જ ભાગરૂપે આજે છોટાઉદેપુર જિલ્લામાં પણ 1200થી પણ વધારે સક્રિય સભ્યોના કાર્ડ વિતરણ કરવામાં આવ્યું છે। આ એવા સક્રિય સભ્યો છે કે જે પ્રાથમિક સભ્ય બનાવીને ભારતીય જનતા પાર્ટીનો પાયો જેમણે મજબૂત કરવામાં પોતાનો સિંહ ફાળો આપ્યો છે, એવા સક્રિય સભ્યોનું સન્માનવાનું कार्यक्रम आज थे। आज भारतीय जनता पार्टी ना ये सरकार छे, ये सरकार में हमें जयरे नव बजेट आयु मंत्री तरीके पण सरकार में क्या प्रकार कामों लेवाया तमाम प्रकार आर्थिक सामाजिक अने शैक्षणिक रीते आरोग्य रीते महिला लक्षी खेडूत लक्षी वन बंधु कल्याण योजना की बात हो तमाम प्रकार आयामों ने साथ राखी खूब मोटू गुजरात राज्य में सौथी मोटू बजेट એટલે કે 2,43,965 કરોડ સૌથી મોટો બજેટ મૂકવામાં આવ્યું છે અને જેના આધારસ્તંભ ઉપર નીચે સુધી દરિદ્ર નારાયણ છે ત્યાં સુધી વિકાસના કામો પહોંચાડવાનું કર્મઠ કામ જે છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા કરતા હોય છે। તો આજે બધા સાથે મળીને એક પરિવાર સાથે મળીને આ 40 થી 41 જગ્યાએ જ્યારે લાઈવ જોવાનું થયું હોય ત્યારે એક નવા માધ્યમથી નવા આયામો થકી કાર્યકર્તાઓનો નવો જોશ નવો ઉમંગ સાથે આવતા સમયમાં આવનારા દિવસોમાં ફરીથી ભગવો લહેરાવવા માટે સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા કટિબદ્ધ બન્યા છે। સૌમાં જોશ અને ઉમંગ સાથે નીચે સુધી જે સરકારની નિયમ છે સુવિધાઓ છે જે આપણા યોજનાઓ છે નીચે સુધી પહોંચાડવા માટે પણ બધા કાર્યક્રમ આગામી સમયમાં કરવાના છે અને આજે છોટાઉદેપુર જિલ્લામાં ખૂબ સારી રીતે કાર્યક્રમ મોટી સંખ્યામાં થયો છે ત્યારે અમારા રમેશભાઈ મિસ્ત્રી હોય અમારા જિગીશાબેન હોય અમારા રશ્મિકાંતભાઈ હોય રાજેશભાઈ હોય અમારા ધારાસભ્ય શ્રી અભયસિંહભાઈ હોય રામસિંહ દાદા હોય આ તમામ કર્મઠ કાર્યકર્તાઓ વચ્ચે આ કાર્યક્રમનું આયોજન થયેલું છે। મેડમ નરેશ પટેલ કોંગ્રેસમાં જવાના હતા હમણાં બીજેપીમાં બીજેપી તરફથી